विद्यानगर प्राथमिक शाळा धोरण 3 विषय हिंदी प्रवेशिका केम छो बाळको मजा माने गुड मॉर्निंग। आज आपणे हिंदी भणवानुं छे तो चलो बाळको आपणे जे हिंदी में शुं भणीशुं तो जोईए अंदर पाठ 28। आप पाठ 27 सुधी सीखी गया बाळको अगाउना विडियो में तो आज पाठ 28 शीखवानो छे तेनुं नाम छे गंदकी रोगों की जड़ एटले के गुजराती में गंदकी रोगों मूल एनो अर्थ ए थाय बराबर बाळको। तो आज आप गंदकी विषे शीखवानुं छे कि गंदकी थी शू शू थाय छे रोग थाय छे गंदकी कराय ना कराय बराबर बाळको। तो आप आज गंदकी विषे शीखवानुं छे तो चलो वाँचीए। आनंद आदर्श विद्यार्थी हे शू कहे छे आनंद आदर्श विद्यार्थी हे एटले के आनंद आदर्श एटले के सारो छोकरो छे। वह हर रोज स्नान करता हे वह एटले के ते हर रोज एटले के रोज स्नान एटले के नहावानुं करता एटले करे छे। आदर्श आदर्श एटले के दरेक नियमोनुं पालन करवावाळो सारो छोकरो एटले के विद्यार्थी छे। ते हर रोज एटले के ते रोज स्नान एटले के नहावानुं नहावा धोवानुं करे छे एटले करे छे। उसे चमड़ी के रोग नहीं होते एटले शुं कहे छे के उसे एटले के तेने आनंद ने चमड़ी एटले के चामड़ी के रोग नहीं होते एटले के आनंद ने चामड़ीना रोग थता नथी એટલે એને ચામડીના રોગ હોતા નથી। વહ સપ્તાહમાં એક બાર નાખૂન કાઢતા હે વહ એટલે કે તે આનંદ આનંદ વિશે છે ને એટલે આપણે આનંદનું નામ બોલવાનું છે। આનંદ સપ્તાહ એટલે કે અઠવાડિયામાં એક બાર એટલે કે અઠવાડિયામાં એક વાર નાખૂન એટલે કે નખ કાઢતા હે એટલે કે કાપે છે। તો આનંદ અઠવાડિયામાં એક વાર નખ કાપે છે એ રીતે બોલવાનું બાળકો। આનંદી મેદાન મેં થૂકતી હે હવે શું કહે છે કે બીજી વિદ્યાર્થીની છે આનંદી તેનું નામ છે તે ક્યાં થૂકે છે મેદાનમાં જે બાળકોને રમવાનું મેદાન હોય છે ને બાળકો તે મેદાનમાં આનંદી મેદાન મેં થૂકતી એટલે કે આનંદી મેદાનમાં એટલે કે રમતનું જે મેદાન હોય છે ગામ બગીચો જે મેદાન એમાં આનંદી થૂકે છે। વહ ગંદી આદત હે તે આદત તો ગંદી જ કહેવાય ને કેમ કે ત્યાં આગળ બધા છોકરા બાળકો વિદ્યાર્થીઓ રમતા હોય અને આપણે એમાં થૂકીએ તો પહેલાં રમતા રમતા ત્યાં આવે ને પછી એમનો પગ એમાં પડે તો ગંદુ કહેવાય ને બાળકો એટલે આનંદી જે થૂકે છે એ સારું કહેવાય નહીં કેમ કે આનંદી એને ગંદી આદત હે એ આનંદીને ગંદી એટલે કે ખરાબ આદત છે। રામુ ઘર કા કૂડા ઇધર ઉધર ફેંકતા હે જો આ છોકરો જો અંદર કચરામાં નાખે છે ને પણ અહીંયા શું કીધું છે કે રામુ એટલે કે રામુ ઘર કા રામુ છોકરો છે ને એ ઘરનો કચરો આ જે કચરાપેટી હોય છે ને એમાંથી કચરો લઈને આ ઇધર ઉધર એટલે કે અહીંયા ત્યાં આમ તેમ બધે નાખે છે શું કરે છે ફેંકતા એટલે કે રામુ ઘરનો કચરો અહીંયા ત્યાં આ બાજુ તે બાજુ નાખે છે અંદરથી કચરાપેટીમાંથી લઈને। ઇસે ચારો ઓર ગંદકી હોતી હે શું કહે છે ઇસે એટલે આ કચરો કચરાપેટીમાંથી લઈને અને રામુ અહીંયા આ બાજુ આ તે રસ્તામાં ઘરમાં આજુબાજુ બધું નાખે કચરો તો શું થાય શું કહે છે ઇસે ચારો ઓર એટલે કે ચારે બાજુ શું થાય ગંદકી શું થાય ગંદકી તો થાય ને ગંદકી બાળકો કચરો ગમે ત્યાં નાખો તો થાય ને કચરો તો નંખાય ના નંખાય। નવીન નવીન મેદાન મેં પડે હુએ કાગજ કે ટુકડો કો કૂડેદાન મેં ડાલતા હે તો જો અહીંયા છોકરો બતાવે છે ને એનું નામ શું છે નવીન તો શું કરે છે નવીન મેદાન મેં પડે હુએ એટલે કે મેદાનમાં પડે આવી રીતે કોઈ કચરો નાખ્યો હોય ને તે બધો વીણી લાવે છે જો હાથમાં છે ને કચરો તો નવીન હાથમાં જે કચરો લાવે છે ને એ મેદાનમાંથી લાવે છે ક્યાંથી લાવે છે નવીન મેદાન મેં
पड़े हुए कागज के टुकड़ों को कूड़ेदान में डालता है। तो जे मैदान में कचरो हे ये नवीन आ रीते हाथ में वीणी लाव जो है ने तो ये वीणी लाई कचरो क्या नाखे कूड़ेदान एट के कचरा पेटी डब्बा में नाखे छे। जो नाखता बताए ने तो आने स्वच्छता कहवा आना गंदगी थाय नही। रोशन हाथ धोकर खाना खाती है। रोशन એટલે તમે જમવા બેસો તો બાળકો હાથ ધોઈને જમો છો ને તો જમ્યા હાથ ધોયા વગર જમાય નહીં। તો જો અહીંયા રોશન હાથ ધોકર હી ખાના ખાતી હે તો રોશન છોકરી હશે ને એ હંમેશા હાથ ધોઈને જ ખાના એટલે કે જમવામાં બેસે છે। હવે આગળ જોઈએ। લાલુ કો દેખો। લાલુને દેખો ઉસકી બાલ્ટી ભર ગઈ। तेनी बाल्टी उसकी बाल्टी ए लालू को देखो तो अपने आ लालू से जो आने शू नाम शू लालू तो शू कहे कि लालू को देखो तो चलो देखो अपने लालू ने उसकी बाल्टी भर गई। जो अँ नल नीचे ने चकली नीचे डोल भरवा मूकी से तेनी बाल्टी एट्ले कि डोल भराई गई है पर वह नल बंद नहीं करता ते जोई रह्यो छे तो पण डोल भराईने नीचे पड़े छे तो पण नल बंद करतो नथी। धूला हुआ पानी इधर उधर जमा होगा। जो पानी जो धोड़ाय छे ए बधुं जो आजूबाजू भेगू थाय ने नल बंद ना करे तो एटले के जमा होगा एटले के आजूबाजू पानी बधुं भेगू थशे नीचे धोड़ाईने। पानी के कारण मच्छर पैदा हो गए। जे आजूबाजू पानी भेगू थे एना शू थे बाड़को मच्छर तमने खबर है ने गंदगी पानी से कूड़ा खाड़ो आते भरेलू होना मच्छर पैदा थे। मच्छर के कारण बीमारिया फैलेगी। ये तो बात साची है ने आ गंदगी करशो तो मच्छर थे मच्छर लीधे बीमारी पैदा थे तो काम कराए नहीं। ढोल पानी में भरवी हो तो पानी मापनू लेवानूँ वगर वेतन आ रीते नल चालू राखवानो नहीं। पानी वधारे वेस्ट जवा देवानूँ नहीं। पानी हमेशा जेटलू जोईतु होय बाळको एटलू तमारे वापरवानू अने बीजू पछी नल बंद करीने तमारे बाजू में ढोल मूकी देवानी અને આવી રીતે પાણી વધારાનો જવા દઈને ભેગું કરવાનું નહીં નીચે જેનાથી બીજા મચ્છર ના થાય અને બીમારી પણ ના થાય। અને આ બાળક જે કરી રહ્યો છે એ પણ સરસ કરી રહ્યો છે। કૂડો દાન એટલે કે કચરાપેટીનો ડબ્બો હોય એમાં જ કચરો નાખવાનો આ બાજુ તો આ બાજુ આજુબાજુ ક્યાંય કચરો નાખવાનો નહીં બરાબર બાળકો। તો તમને કચરા ગંદકીના વિશે ટીચરે સમજાવીને કે કચરો હંમેશા કચરાપેટીમાં જ નાખવાનો આજુબાજુ ક્યાંય નાખવાનો નહીં અને આજુબાજુ જો પડ્યો હોય તો તમારે લઈ અને આ જેમ આ છોકરાએ મેદાનમાંથી લાવીને આ કૂડાદાનમાં કચરો નાખે છે એ રીતે તમારે કચરો આ રીતે નાખવાનો જેથી આજુબાજુની સ્વચ્છતા જળવાઈ રહે અને ગંદકી થાય નહીં એ। અને આમાં પણ નવીન જે કામ કરી રહ્યો છે લાલુ તે લાલુને પણ આ રીતે તમારે કરવાનું નહીં। પાણી વધારાનું ન જવા નહીં દેવાનું નળ જોઈએ એટલું પાણી લઈને નળ બંધ કરી દેવાનું બરાબર બાળકો। તો તમને આમાં સ્વચ્છતાને વિશે અને જે વસ્તુની અહીંયા સ્વચ્છ કચરાપેટીનો કચરો અને નળ પાણીમાં વ્યસ્ત નહીં જવા દેવાનું એ બે વિશે ખાસ તમારે ધ્યાન રાખવાનું। હવે આપણે આગળ જોઈશું સ્વાધ્યાય। ખાલી જગ્યા મેં યોગ્ય શબ્દ લખો એટલે કે ખાલી જગ્યામાં યોગ્ય શબ્દ લખો। તો આપણે એક નંબરમાં શું છે આનંદ ખાલી જગ્યા સ્નાન કરતા હે। તો આનંદનું શું કીધું છે બાળકો આનંદનું હર રોજ જો અહીંયા ઉપર છે ને વહ હર રોજ સ્નાન કરતા હે તો અહીંયા શું આવશે બાળકો આનંદ હર રોજ સ્નાન કરતા હે। તો લખો અહીંયા હર રો જ થઈ ગયું બાળકો। હવે બે નંબરમાં જોઈએ હર રોજ ખાલી ગયા કરને સે ચમડી કે રોગ નહીં હોતે। તો હરરોજ શું કરના સ્નાન કરવાથી શું થાય ચામડીના રોગ થતા નથી। શું કરવાનું હરરોજ અહીં લખ્યું છે ને કે હરરોજ સ્નાન કરતા હે એટલે ઉસે ચમડી કે રોગ નહીં હોતે। તો લખો અહીંયા હરરોજ સ્નાન
તમે રોજે સ્નાન કરો નાવ તો પછી તમારે ચામડીના રોગ થાય નહીં. હવે આગળ જોઈએ ત્રણ નંબરમાં. રામુ ઘરકા કૂડા ખાલગ્યા ફેંકતા હે. રામુ ઘરકા કૂડા, જો રામુ શું કરતો હતો તો અહીંયા લખ્યું છે ને, રામુ ઘરકા કૂડા ઇધર ઉધર, ક્યાં ફેંકતો હતો? ઇધર ઉધર. તો લખો અહીંયા કૂડા ઇધર ઉધર ફેંકતા હતા. થઈ ગયું બાળકો. ચાર નંબરમાં જોઈએ રોશન. રોશનનું શું છે? તો રોશન ખાલી આ ધોકરી ખાના ખાતી હે. તો રોશનનું શું હતું? રોશન હાથ ધોકર. રોશન શું કરતી હતી? હાથ ધોઈને જ ખાવાનું જમતી હતી, ભોજન જમતી હતી, એવું કહે છે ને. તો રોશન હાથ ધોકર. તમે હાથ ધોઈને જ જમો છો ને, તો અહીંયા લખો હાથ. હવે આગળ જોઈએ પાંચ નંબરમાં. આનંદી મેદાન મેં થૂકતી હે. યહ ખાલી જગ્યા આદત હે. તો અચ્છી કે બુરી? તો એ આદત તો બુરી હતી ને. તો દેખો આનંદી મેદાન મેં થૂકતી હે. યહ ગંદી આદત હે. એનું શું લખ્યું છે? ગંદી આદત. તો એ લખો ગંદી આદત હે. આનંદ મેદાનમાં થૂકાય ના થૂકાય. હવે આગળ જોઈએ છ નંબરમાં. લાલુ બાલટી ભર જાને પર ભી નળ ખાલિયા નહીં કરતા. તો જો ઉસકી બાલટી ભર ગઈ હે વ પર નળ બંધ નહીં કરતા. શું આવશે? લાલુ કી બાલટી ભર જાને પર ભી નળ બંધ નહીં કરતા. તો લખો બંધ નહીં કરતા. બરોબર બાળકો. તો હવે તમારે આ સ્વાધ્યાય લખાઈ ગયું. હવે આપણે તમારે પાના નંબર 55 શું કરવાનું છે? પાના નંબર 55 તમારે સ્વાધ્યાય આ રીતે સારા અક્ષરથી સ્વાધ્યાય પોથીમાં લખી દેવાનું છે. અને નોટમાં ઘરકામમાં પણ તમારે આ ગંદકી વિશેનો પાઠ આખો ફરીથી સારી રીતે વાંચવાનો છે, જેથી કરીને તમને પણ સ્વચ્છતાની આદત પડે. ગંદકી તમે કરી ના શકો અને સ્વચ્છતાના તમે એક આદર્શ વિદ્યાર્થી બાળક કહેવાઓ. બરોબર બાળકો. તો તમે આખો પાઠ વાંચજો ફરીથી અને નોટમાં લેસનમાં તમારે આ સ્વાધ્યાય આખું તમારે એકવાર નોટમાં લખવાનું છે.